અંકલેશ્વર જીઆઈડીસીની ડીએ આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં વર્ષ 2016માં નિર્માણ કરાયેલ હેલીપેડ આખરે દૂર કરવામાં આવ્યું. અંકલેશ્વરમાં વર્ષ 2016માં સરદાર પટેલ હોસ્પિટલના ઉદઘાટન માટે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પધાર્યા હતા, જેઓના આગમન માટે જીઆઈડીસીમાં આવેલ ડીએ આણંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 3 હેલીપેડ બનાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ બાદ હેલીપેડ દૂર કરવા સ્થાનિકો દ્વારા વારંવાર તંત્રને રજૂઆત કરવામાં આવી હતી. હેલીપેડ હોવાના કારણે સ્પોર્ટ્સ માટે અતિ મહત્વના એવા ગ્રાઉન્ડ પર કોઈ રમતગમતનું આયોજન થઈ શકતું ન હતું. જો કે બાદમાં સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલની સૂચના બાદ તંત્ર દ્વારા આજથી આ હેલીપેડ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, ત્યારે આવનારા દિવસોમાં રમતપ્રેમી જનતા રમતગમત માટે આ ગ્રાઉન્ડનો ઉપયોગ કરી શકશે. હવે થોડા ટૂંક જ સમયમાં, મહિના બે મહિનામાં, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ઓથોરિટીના કહેવા મુજબ 2 મહિનામાં અહીંયા આ હેલીપેડ નીકળી જશે અને એક સુંદર ગ્રાઉન્ડનું આયોજન કરવામાં આવે છે, જેથી કરીને અહીંયા જીઆઈડીસીમાં રહેતા તમામ બાળકોને ફૂટબોલ, વોલીબોલ, કબડ્ડી, ખોખો, ક્રિકેટ આદિના બધા ગ્રાઉન્ડ અને યુઝ કરવાનું એમને તક મળશે. તો હું માનનીય મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબનો હૃદયથી ખૂબ ખૂબ અંકલેશ્વર જીઆઈડીસીની જનતા વતી આભાર માનું છું.